સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. આજના આપણા ટુકડો ત્યાં હરી ટુકડો નામના અન્નક્ષેત્રમાં દૂધીનું શાક, ખીચડી અને રોટલી. અને આજે તો અમારા મંજુબા અને દક્ષાબેન બે લાગી ગયા છે રોટલી કરવા. કા આ બાજુ રોટલી બને છે, આ બાજુ મસ્ત મજાનું દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે. થોડી વાર પકાવી પછી એમને આપણે ભરી લેશું. અને આ બાજુ તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ખીચડી. એટલે આજે આપણા ટુકડો ત્યાં હરી ટુકડો અન્નક્ષેત્રમાં રોટલી, દૂધીનું શાક અને ખીચડી. અને આજે અમારા દક્ષાબેન રોટલી કરવા બેસી ગયા. હા, હું તો જમું જ. આપણે શું શાક શું બનાવશું? બે બેન ભાઈ હાટું, બીજા કોઈ હાટું નહીં બનાવીએ. બીજે થી બનાવશું, થોડુંક ચાખવા દે હું એમ. ટેસ્ટ તો વાહ ભાઈ વાહ. તો શેનું બનાવશું આપણે શાક? હું તો જમું જ ને, મને તો જમવાનું જ હોય. રોટલી કેવી આમ નાની નાની અસર બનાવે? જમવાનું અલગ બનશે, અલગ ના બને, આપણે ભેગું જ બનાવાય. હા, આ બધા ને આપણે જમી, આ બધા ને જમાડવાનું. ભૈલો, પછી ઓલી ઢીંગુ, પછી બા. આ બા ને, આ બા ને આપણે જમાડવા પડે ને ભેગા. આપણે દીદી ના બા હે તો એને થોડાક આપણે ભૂલી જવાય. સમાધાન તો થઈ જ જાય ને, સમાધાન માં શું હોય બીજું? તો પેડા ખવરે દે એટલે સમાધાન. નામ તો શિખંડ ખવરે દે એટલે સમાધાન. બાજુ અમારા મંજુબા બેસી ગયા રોટલી વણીને. હું મંજુબા તમે કહો તો, તો રોટલી તો નથી વણતા, તો બેસી ગયા જ કહું ને તમને. તો ભાઈ તમે શું કહેશો? હું કઈક બે શબ્દ કયો આ બધાને, શું કહો? એમ કે આવો આશ્રમે બધા, કાલે અમે ભજન કર્યા હતા, આજે ભજન ભજન કરવા પાછા. વા, લાઈટ તો હોવી જોઈએ ને, લાઈટ હોય તો બગાડું નું. પછી અમારે એમ કે પિક્ચર ઉતારવાનું છે, તો તમે બધા આવો. પણ લાઈટ તો હોવી જોઈએ ને, એમને ગાવા વાળું ક્યાં સ્ટીરિયા ચાલુ કરે? ગોઠવેલું જ છે, એ રહ્યું નથી દેખાતું તમને. બાકી બધા પ્રભુજી, અમુક પ્રભુજી બધા અંદર બેઠા છે, અમુક પ્રભુજી બહાર બેઠા. અમારા જીગુબેન, પછી સજ્જનબા, હંસાબા, પછી પુષ્પાબેન, ચંદુબાપા, પરાગભાઈ, રોશનબા, આ બધા બાયણે બેઠા. બાકી બધા પ્રભુજી અંદર. અને આ બાજુ અમારા મહેન્દ્રભાઈ જો શાક વઘારીને બેસી ગયા. શું કહે, શાક વઘારાઈ ગયો? ચડે છે. અને આ બાજુ જો કંચનબેને રોટલી કરવા વળગી ગયા. અને અમારા દક્ષાબેન જો મસ્ત મજાની નાની નાની રોટલી બનાવે. ચાલો તો બધાને સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. પાછા મળશું આપણા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મા અમર.